નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખા, રીપી લર્નિંગ હબના માધ્યમથી તમારી સામે અને આપણે અત્યારે શરૂ કરી રહ્યા છીએ વનસ્પતિમાં વહનની અંદર રસ સંકોચન અને અંતઃચૂષણ, જે આપણી ચોપડીમાં આપેલા ટોપિક છે, એમાંથી લાઇન બાય લાઇન બેઝિક એમસીક્યુની હારમાળા. રાઈટ, તો શરૂઆત કરી આપણે અહીંયાથી. રસ સંકોચન થયા બાદ કોષ દિવાલ અને કોષ રસતર વચ્ચે કયું દ્રાવણ હોય છે? જો આ ક્વેશ્ચન બહુ બેઝિક છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવો છે. રાઈટ, ચાલો હું તમને સૌથી પહેલાં એક કોષ દિવાલ ધરાવતો કોષ દોરી દઉં, એટલે વનસ્પતિનો આ કોષ છે અને અહીંયા તમે જે દોરી છે એ કોષ દિવાલ છે. કોણ છે બાળકો? તો કે આ કોષ દિવાલ છે. સમજવા માટે ધ્યાનથી સમજજો, ઇમ્પોર્ટન્ટ છે. અને આ કોષ દિવાલને અડીને કોણ આવેલું હોય અંદરની તરફ? તો કે કોષ રસ સ્તર. કોણ હોય? તો કે આ કોષ રસ સ્તર છે. દેખાય? હવે જે આ કોષ રસ સ્તર વાળો કોષ છે એને આપણે ક્યાં મૂકી દઈએ છીએ? તો કે એક બીકરની અંદર મૂકી દઈએ છીએ. અને આ બીકરની અંદર આપણે કોને ભરી દઈએ છીએ? તો કે પાણીને ભરી દઈએ છીએ. શું ભરી દઈએ છીએ? પાણી. પણ અહીંયા જે આપણે પાણી ભરીએ છીએ એ પાણી અધિસાંદ્ર દ્રાવણવાળું છે, એટલે કે આ અધિસાંદ્ર દ્રાવણ છે. શું છે બાળકો? તો આને કહી દઈએ આ અધિસાંદ્ર દ્રાવણ છે. હવે જ્યારે હું અધિસાંદ્ર દ્રાવણ કહું ત્યારે એની અંદર પાણીનું પ્રમાણ કેવું હોય? ઓછું. અને સાંદ્રતા કેવી હોય? અતિશય વધારે. પાણીનું પ્રમાણ કેવું હોય? ઓછું. અને સાંદ્રતા કેવી હોય? તો કે અતિશય વધારે હોય છે. કોની સાપેક્ષે? તો કે આની અંદર, એટલે કે કોષ રસમાં પાણીનું પ્રમાણ કેવું થઈ જાય? વધારે. અહીંયા પાણી કેવું છે? ઓછું. અને સાંદ્રતા કેવી થઈ જશે? તો અતિસાંદ્ર દ્રાવણની સાપેક્ષે એની સાંદ્રતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો પાણી આપોઆપ ક્યાંથી ક્યાં જાય? તમને બધાને ખબર છે પાણી આપોઆપ ક્યાંથી ક્યાં જશે? તો કે અંદરથી બહાર આવશે. અને આ પ્રક્રિયાને આપણે સમજ્યા છીએ, શું કહેવાય? બહિર આશ્રુતિની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થશે? બહિર આશ્રુતિની પ્રક્રિયા થશે. હવે જ્યારે બહિર આશ્રુતિની પ્રક્રિયા થાય તો એના કારણે જે કોષ છે શું થશે? કોષનું જે કોષ રસ સ્તર છે એનું શું થશે? તો આ કોષ રસ સ્તર અહીંયાથી નીકળી જાય. અને કોષ રસ સ્તર આમ હકીકતમાં નીકળે નહીં, સમજો, હકીકતમાં નીકળે નહીં, પણ કોષ પોતાનું શું થઈ ગયું? શું થઈ ગયું? તો કે કોષ જે છે એને પોતાનું કોષ રસ સ્તર કોષ દિવાલથી હટાવી લીધો અને આ કોષ રસ સ્તર આવી રીતે ચીંબળાઈ જાય. હલો, મારી વાત ખબર પડે છે છોકરાઓ? હવે સવાલ જુઓ, એટલે આ પ્રક્રિયામાં હકીકતમાં શું થયું? રસ સંકોચનની ઘટના થઈ. હવે જે આ રસ સંકોચન થયું એના કારણે આની અંદર પાણી જે હતું એકદમથી ઘટી ગયું અને હવે સાંદ્રતા કેવી થઈ ગઈ હશે? એકદમથી વધી ગઈ હશે. તો એ એવું કહેવા માંગે છે કે આ કોષ દિવાલ અને અહીંયા કોષ રસ સ્તર, તો એની વચ્ચેનો જે આ ભાગ છે એમાં કોણ હશે? એમાં કયું દ્રાવણ હશે? ક્લિયર થાય છે તમને બધાને? તો એની વચ્ચેના ભાગમાં કયું દ્રાવણ હશે, એટલે આ ભાગની અંદર કયું દ્રાવણ હશે એ કહેવા માંગે છે. કોઈને કાંઈ આઈડિયા આવે તો બોલો કે આ ભાગમાં આપણે કયું દ્રાવણ રાખીશું? આ ભાગની અંદર કયું દ્રાવણ હશે? એનીવન? કોઈ આઈડિયા? તો આ ભાગની અંદર જે આપણો આન્સર છે એ છે અધિસાંદ્ર દ્રાવણ. શું છે આપણો આન્સર? તો કે આની અંદર કોણ હશે? તો કે અધિસાંદ્ર દ્રાવણ. બાળકો વેરી ઇમ્પોર્ટન્ટ, કોણ હશે? અધિસાંદ્ર દ્રાવણ. કેમ અધિસાંદ્ર દ્રાવણ હશે? તમે લોકો આશ્રુતિનો નિયમ યાદ કરો ને તો તમને આવડી જાય. અહીંયા અધિસાંદ્ર દ્રાવણ શું કામ હશે? હું તમને સમજાવું છું, બહુ ધ્યાનથી સમજો. આશ્રુતિની ડેફિનેશન યાદ કરો. મેં તમને ત્રણ લાઈન કીધી છે તો જ આશ્રુતિ થાય. બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણ, વચ્ચે અર્ધ પ્રવેશીલ પટલ, અને પાણી જે છે એ પોતાની વધુ સાંદ્રતાથી ક્યાં જાય? ઓછી સાંદ્રતા તરફ જાય. તો જ આ વાત થાય, તો જ આ વાત કહેવાય, તો જ આશ્રુતિની ક્રિયા ક્લિયર થાય. હા કે ના? અહીંયા આશ્રુતિની ક્રિયા થાય. તો બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણ શરૂઆતમાં કયા હતા? તો કે બહારનું દ્રાવણ અધિસાંદ્ર અને કોષ રસ સ્તરની અંદરનું દ્રાવણ. તો કોષ રસ સ્તર પોતે કેવું હતું? અર્ધ પ્રવેશશીલ પટલ હતું. જ્યારે કોષ દિવાલ પોતે કોણ છે? એ તો પ્રવેશશીલ પટલ છે, એટલે એને તો કંઈ લાગે વળગે જ નહીં. એટલે અહીંયા અધિસાંદ્ર દ્રાવણ હતું, કોષ રસ્તરમાંથી અંદર આવી ગયું. તો આની અંદર પણ અત્યારે અધિસાંદ્ર દ્રાવણ જ ભરેલું છે. હલો, ખબર પડી તમને? સમજાય છે? એટલે કે કોષે, કોષની દિવાલે અંદર કયા દ્રાવણને આવવા દીધું? અધિસાંદ્ર દ્રાવણથી આ ભરેલું છે. એટલે કે જે દ્રાવણ બહાર છે એ જ દ્રાવણથી ભરેલું
છે અને એના કારણે આની અંદર શું થઈ ગઈ, બહિરાશ્રુતિ, કોષ રસતર કેવું થઈ ગયું, ચીમળાઈ ગયું. અને બાર કોણ આવવા લાગ્યું, તો કે પાણી આવવા લાગ્યું, કેમ કે બાર શું હતું, અધિસાંદ્ર દ્રાવણ હતું. ક્લિયર થઈ ગયું, હા કે ના? ક્રેક ક્યાં હતી? કોષ દિવાલ. કોષ દિવાલ કેવી છે? પ્રવેશશીલ. જ્યારે કોષર સ્તર એ અર્ધ પ્રવેશશીલ છે અને એના કારણે આશ્રુતિ આ બહારનું દ્રાવણ અને અંદર વચ્ચે થાય. મારી વાત ક્લિયર થાય છે? સમજાય છે 100%? ઓકે, ક્લિયર. તો આ પોઈન્ટને લઈને આપણે જો આન્સર જોઈએ તો હવે તમને બધાને આન્સર આવડી જવો જોઈએ. શું છે? અધિસાંદ્ર દ્રાવણ. તો ક્વેશ્ચન પૂછે તમને, રસ સંકોચન થયા બાદ કોષ દિવાલ અને કોષર સ્તર વચ્ચે કયું દ્રાવણ હોય? રસ સંકોચન થયા બાદ કોષ દિવાલ અને કોષ રસ્તર વચ્ચે કયું દ્રાવણ હોય? દેન યોર આન્સર વુડ બી અધિસાંદ્ર દ્રાવણ. ચાલો, ક્લિયર થાય છે? જો નેક્સ્ટ સવાલ, 45મો સવાલ. નીચેનામાંથી પ્રસરણ દાબની ખામી અથવા તો પ્રસરણ દાબની ખાદ, ડિફ્યુઝન પ્રેશર ડેફિશિયન્ટ. શું બોલાય? ડિફ્યુઝન પ્રેશર ડેફિશિયન્ટ. ને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તમને બધાને ખબર છે, આપણે જ્યારે થિયરી ભણ્યા ત્યારે મેં તમને આ પોઈન્ટ એક્ઝેક્ટલી સમજાવી દીધો છે. પ્રસરણ દાબની ખાદ આવે તો આપણે સૌથી પહેલા કોને લઈએ છીએ એને આપણે જોવાનું. તો સૌથી પહેલા જેની અંદર પાણી સૌથી વધારે, કોષમાં પાણી જ્યારે સૌથી વધારે ભરેલું હોય ત્યાંથી શરૂ કરો અને સૌથી ઓછું પાણી હોય ત્યાં સુધી જવાનું. સૌથી વધારે પાણી ભર્યું હોય તો કોણ કહેવાય? આશુન કોષ. આશુન કોષ એટલે આ ઓપ્શન, અને આ ઓપ્શનને ગોળી માર દો. આશુન કોષમાંથી ક્યાં જવાય? તો કે શિથિલ કોષ. અહીંયા રસ સંકોચિત લખ્યો છે અને શિથિલ કોષમાંથી સૌથી છેલ્લે કોણ આવે? રસ સંકોચિત કોષ. રસ સંકોચિત કોષ એટલે શું? કે જે આખે આખો ચીમળાઈ ગયો છે, જેમાંથી પાણી નીકળી ગયું છે. શિથિલ કોષ એટલે કેવો કોષ? તો કે નોર્મલ કોષ, કે જેની અંદર શું ભરેલું છે? પાણી. અને આશુન કોષ એટલે કે જેની અંદર અતિશય વધારે માત્રામાં કોણ ભરેલું છે? પાણી ભરેલું છે. રાઈટ? તો તમારો આન્સર થઈ જશે આ. ઓકે બાળકો, જો 46મો સવાલ શું કહે છે? પી ક્યુ અને આર. શું કહે છે બાળકો? પી ક્યુ અને આર. અહીંયા ત્રણ ફોટોગ્રાફ આપ્યા છે. એકમાં પાણી બહાર આવે છે, એકમાં પાણી અંદર જાય છે અને બહાર જાય છે. એકમાં પાણી અંદર આવે છે, એકમાં અંતઃઆશ્રુતિ, એકમાં બહિરાશ્રુતિ, એકમાં કાંઈ નથી થતું. તો સૌથી પહેલાં ક્યુને જોઈ લઈએ. ક્યુની અંદર કાંઈ નથી થતું. ક્યુ કોષ કેવો હશે? શિથિલ કોષ. એટલે ક્યુમાં શિથિલ કોષ બે જગ્યા પર છે. એનો મતલબ કે ક્યુ રસ સંકોચિત નથી. એટલે એ અને બી, સી, ડી ઓપ્શન તો જોવાના જ નથી. હવે આમાં પાણી બહાર જાય એટલે કોષ જો આખે આખો આ રીતે દેખાડેલો છે, અહીંયા આ રીતે. તો કોષર સ્તરે દિવાલ સાથેનું જે પોતાનું સંકલન છે એ છોડીને ચીમળવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ રસ સંકોચિત થાય છે. દેખાય તમને? તો જો તમને અહીંયા ઓપ્શન મળી જશે, કેવો કોષ થઈ ગયો? રસ સંકોચિત. તો પી રસ સંકોચિત, ક્યુ શિથિલ. તો હવે તમને અહીંયા મળી જશે. આર કેવો છે? આશુ. એકદમ પાણીથી ભરેલો છે, આમાં પાણી અંદર આવે છે. આવે છે ને પાણી? ક્યાં આવે છે બાળકો? અંદર. રાઈટ? એટલે આ કોષ કેવો થઈ જશે? આશુ. ચાલો, આન્સર મળી ગયો. આન્સર ઇઝ યોર સી. જીવરસ દ્વારા કોષ દિવાલ પર લાગતા દબાણને શું કહેવાય? જીવરસ દ્વારા કોષ દિવાલ પર, એટલે આની અંદર જે જીવરસ ભરેલો છે એ જીવરસ કોષની કોષ દિવાલ પર શું લગાવે છે? દબાણ લગાવે છે. એ દબાણને કયું દબાણ કહેવાય? તમને બધાને ખબર છે, બોલો. એ બુરા બોલો. આશુન દાબ. શું કહેવાય? આશુન દાબ. 48મો સવાલ, બહારનું દ્રાવણ કોષ રસ કરતા ઓછું સંકેન્દ્રિત હોય તો તેને. બહારનું દ્રાવણ કોષ રસ કરતા કેવું છે? ઓછું સંકેન્દ્રિત છે. એટલે એક આ બીકર છે, એમાં આપણે એક કોષને મૂકીએ અને બહારનું દ્રાવણ જે છે ઓછું સંકેન્દ્રિત છે. કેવું છે? ઓછું સંકેન્દ્રિત. તો એને કહેવાય અધોસાંદ્ર દ્રાવણ. કેવું દ્રાવણ? અધોસાંદ્ર દ્રાવણ. શું કહેવાશે? અધોસાંદ્ર દ્રાવણ. હાલો, પહેલું ક્લિયર. બહારમાંથી પાણી શું થાય? કોષમાંથી પાણી કોષ એવી જગ્યાએ મૂકો છે કે જ્યાં બહારનું દ્રાવણ એ આના કોષ રસ કરતા કેવું છે? ઓછું સંકેન્દ્રિત છે. તો એને કહેવાય અધોસાંદ્ર દ્રાવણ. તો પીમાં કોને લખશું આપણે? અધોસાંદ્ર દ્રાવણ. એક જ ઓપ્શન છે. જોઈ લો, મળી ગયો તમને જવાબ. ક્લિયર? બીજું ચેક કરી લઈએ. જે બહારનું દ્રાવણ કોષ રસ કરતા વધુ સંકેન્દ્રિત હોય તો આપણે એને કહીએ છીએ આર. રાઈટ? તો અહીંયા ક્યાંક લોચો હોવો જોઈએ. રાઈટ? કેમકે પીની અંદર તો આપણે શું કીધું? બહારનું દ્રાવણ કોષ રસ કરતા ઓછું સંકેન્દ્રિત છે, એટલે પી ઇઝ અધો સંકેન્દ્રિત. ઓકે, અહીંયા આરની જગ્યાએ આપણે શું લેવું પડે? ક્યુ લેવો પડે. એટલે જો ક્વેશ્ચનની અંદર આપણે આ આરને કાઢી નાખીએ અને અહીંયા શું મૂકી દઈએ? ક્યુ મૂકી દઈએ. હવે જો ક્વેશ્ચન, જો બહારનું દ્રાવણ
કોષરસ કરતા વધુ સંકેન્દ્રિત હોય તો એને કહેવાય અધિસંકેન્દ્ર અથવા તો અધિસાંદ્ર દ્રાવણ. હાલો ક્લિયર થઈ ગયું. અને જો બહારનું દ્રાવણ કોષરસના આસૃતિ દાબને સંકુલિત કરે તો આર, એટલે એ સમસાંદ્ર દ્રાવણ. એટલે આપણો આન્સર આ થઈ ગયો. ચાલો ક્લિયર, સમજાણું આ કે ના? અહીંયા આરની જગ્યાએ ક્યુ લખવાનું હતું, એટલી ખાલી તકલીફ હતી. દેખતે હબ આગે 49. રસની સંકોચન માટે કોષને કયા દ્રાવણમાં મૂકવો જોઈએ? રસના નિસંકોચન, રસ સંકોચન હોય તો ક્યાં મૂકવો? તો આપણે અધિસાંદ્રમાં. યાદ કરો, જો અહીંયા આ પ્રક્રિયામાં રસ નિસંકોચન થતું હતું ને, કોષ રસતર સંકોચાતો હતો એટલે રસ સંકોચનની પ્રક્રિયા થતી હતી, અને રસ સંકોચનની પ્રક્રિયામાં આપણે ક્યાં મૂક્યું હતું? અધિસાંદ્ર દ્રાવણમાં. હવે આના આ કોષને હું આમ ઉપાડી લઉં અને આપણે એને અહીંયા મૂકી દઈએ, એટલે કે અહીંયા હું બીકર મૂકું એક, અને બીકરની અંદર આપણે પેલો અગાઉનો જ કોષ મૂકી દઈએ, એટલે અગાઉના કોષની કોષ દિવાલ દોરી દઈએ. હા કે ના? આ કોષ દિવાલ દોરી દીધી, અને પેલો કોષ રસ્તો ચીમડાઈ ગયો તો બરોબરનો. હા કે ના? એ આ રીતે બેઠેલો છે. હવે આ કોષ કેવો હતો? રસ સંકુચિત કોષ હતો, એટલે કે એકદમથી આમાંથી રસ નીકળી ગયેલો હતો. એને હવે મેં ક્યાં મૂકું? એને હું ક્યાં મૂકું? કયા દ્રાવણમાં મૂકું? જેના કારણે કયા દ્રાવણમાં મૂકવો જોઈએ જેના કારણે કોષ હતો એવો ફરીથી થઈ જાય તાજો માજો? તો જેમાં અંત આસૃતિ થાય ને એવા દ્રાવણમાં બોસ મૂકવો જોઈએ. એટલે કયા દ્રાવણમાં મૂકવું? તો જો કોષની અંદર, સમજો ધ્યાનથી, કોષની અંદર પાણી કેવું હતું? પાણી ઓછું, અને સાંદ્રતા કેવી હતી? વધારે. એની સાપેક્ષે આઈનું પાણી જે છે એ કેવું હોવું જોઈએ? વધારે. અને સાંદ્રતા કેવી હોવી જોઈએ? ઓછી. ક્લિયર થાય? તો પાણી ક્યાંથી? બહારથી ક્યાં જશે? અંદર જશે, અને અંત આસૃતિ થશે. ક્લિયર? તો આ દ્રાવણ કેવું હોવું જોઈએ કોષ રસની સાપેક્ષે? અધોસાંદ્ર. કેવું દ્રાવણ બાળકો? અધોસાંદ્ર. તો આપણો આન્સર નંબર સી આવી ગયો. ક્લિયર સમજાય? સંપૂર્ણ આસૃન કોષની જલ ક્ષમતા, એટલે એવો કોષ કે જે સંપૂર્ણ કેવો છે? આસૃન. એટલે કોનાથી ભરેલો છે? અધિક પ્રમાણમાં પાણીથી ભરેલો છે. એટલે એની જલ ક્ષમતા, સંપૂર્ણ આસૃન કોષની જલ ક્ષમતા ઝીરો લેવાની. લખવું હોય તો લખી નાખો, સંપૂર્ણ આસૃન કોષની જલ ક્ષમતા શું લેવાની છે? ઝીરો. 51 નંબર, નીચેનામાંથી કેટલા પદાર્થોનું અંતઃચૂષણ થઈ શકે છે? વેરી ઇમ્પોર્ટન્ટ. નીચેનામાંથી કેટલા પદાર્થનું અંતઃચૂષણ થઈ શકે? કાસ્ટનું નહીં, રાઈટ? બીજ અંતઃચૂષણ કરે, સ્ટાર્ચ અંતઃચૂષણ કરે, લિપિડ કરે, ગુંદર કરે. લિગ્નિન પણ અંતઃચૂષણ કરતું નથી. તો ટોટલ જવાબ આવશે આપણા માટે ચાર ઘટકો, બીજ, સ્ટાર્ચ, લિપિડ અને ગુંદર, એની અંદર અંતઃચૂષણ થાય. પાણી પોતાની માત્રા કરતાં વધારે માત્રામાં શોષણ કરી લે છે. અંતઃચૂષણ માટે અસંગત વિકલ્પ પસંદ કરવાનો છે. એટલે કયો વિકલ્પ પસંદ કરવાનો છે? અસંગત વિકલ્પને આપણે પસંદ કરશું. તો કે અંતઃચૂષણ એક પ્રકારનું પ્રસરણ છે, 100% સાચી વાત છે. બીજનું અંકુરણ અંતઃચૂષણ વગર શક્ય નથી, એ પણ સાચી વાત છે. અવશોષણ કરનાર પદાર્થ અને અવશોષણ પામતા પ્રવાહી વચ્ચે જલ ક્ષમતાનો ઢાળ રચાય છે, 100% ઢાળ રચાય. શું કામ? ધારો કે અવશોષિત કરનાર પદાર્થ અને અહીંયા અવશોષણ કરતું પ્રવાહી, તો પોતાની વધારે સાંદ્રતાથી, વધારે માત્રાથી જ ક્યાં આવે? ઓછી માત્રામાં આવે છે. સિમ્પલ છે. તો એ વિધાન પણ કેવું છે? 100% સાચું છે. તો છેલ્લે જવાબ શું હોય? તો કે આસૃતિ દાબનું મહત્તમ મૂલ્ય એ અંતઃચૂષણના મૂલ્ય કરતાં વધારે હોય નહીં, ઓછું હોય, રાઈટ? તો આને હું સ્ટાર કરું છું. આ આપણો આન્સર છે. આ અસંગત છે, પણ ચોપડીમાં તમે લખી નાખજો કે અંતઃચૂષણ દાબનું મૂલ્ય એ આસૃતિ દાબના મહત્તમ મૂલ્ય કરતાં પણ કેવું હોય છે? વધારે હોય છે. એટલે જ પાણી એ અતિશય વધારે પ્રમાણમાં એ દ્રવ્ય, લિપિડ છે, ગુંદર છે, સ્ટાર છે, એ વધારે પ્રમાણમાં પાણીને પોતાનામાં શોષિત કરી શકે છે. નેક્સ્ટ સવાલ જુઓ. ચોમાસા દરમિયાન લાકડાના બારી બારણા જે છે ખાલી જગ્યાને કારણે બંધ થતા નથી, તો તમારે યાદ રાખવાનું કોના કારણે? અંતઃચૂષણ દાબને કારણે. એટલે અંતઃચૂષણ દાબ લાગવાને કારણે પોતાનામાં પાણીને લેશે, ભેજવાળું પાણી, ભેજ હોય ને હવામાં, એ લેશે, અને એના કારણે શું થઈ જાય? લાકડા ફૂલી જાય છે. ઓકે બાળકો, તો અહીંયા સુધી ક્વેશ્ચન્સને આપણે લીધા. અહીંયા એક નાનકડું થેન્ક યુ કીધું, પણ અહીં